વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું 92 વર્ષે માંગી વાદ નિધન થતા બુધવારે અંતિમ યાત્રા વાંસદા નગર ખાતે ફરી સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ બાદ તેમના પાર્થિવ દેહને રાજ પેલેસ પાછળના ભાગે કાવેરી નદી તટે પંચમ મહાભૂતમાં વિલીન થયા હતા. ભારતના ઇતિહાસના 562 રજવાડા પૈકી એકમાત્ર જીવિત રાજા દિગ્વિરેન્દ્રસિંહ લાંબી માદગી બાદ 13 નવેમ્બર 2018 રોજ સવારે હરિયા હોસ્પિટલ વાપી ખાતે અવસાન થયું હતું. આ સમાચાર વાંસદા નગર સહિત તાલુકામાં વાયુવેગે પ્રસરતા અશોકનું મોજું ફરી વળ્યું હતું. મંગળવારના રોજ એમના પાર્થિવ દેહને રાજ પેલેસ ખાતે દર્શન માટે મુકતા નગરના લોકોએ ટોળે ટોળા એમના પાર્થિવ દેહને અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બુધવારે સવારે એમના સમાજ તથા વિવિધ નગરના રજવાડાઓ તથા એમના હિતેક્ષુઓ રાજ પેલેસ ખાતે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. સવારે 8:30 કલાકે બ્રાહ્મણ દ્વારા મંત્ર ઉચ્ચાર સાથે વિધિવત અંતિમ યાત્રા રાજ પેલેસથી કાઢવામાં આવી હતી. ક્યાંકથી પોલીસ બેન્ડ સાથે અંતિમ યાત્રાને પોલીસ સલામી આપી રવાના કરાઈ હતી. અંતિમ યાત્રામાં સરકારના રાજ્યમંત્રી રમણભાઈ પાટકર, ચીખલી ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મંગુભાઈ પટેલ, વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિત સહિત વિવિધ રાજકીય અગ્રણીઓ તથા સામાજિક અગ્રણીઓ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સમગ્ર નગરમાં અનેક જગ્યાએ વિવિધ સમાજ દ્વારા તથા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અંતિમ દર્શન કરવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. રાકેશ દુબે સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાંસદા.